أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب الله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد السلام عليك يا فاطمة المعصومة يا فاطمة اشفعي لي في الجنة فإن لك عند الله شأنا من الشان قال أبا عبد الله جعفر بن محمد الصادق عليه السلام تدخل بشفاعة هاشيتي الجنة بأجمعهم مؤمنين الكرام خجاتي بنا سروي مؤمنين أني سروي زائرين محترم أبصروني خدمت ما سلام عليكم ورحمة الله وبركاته أني ساتي ساتي عظيم مبارك بادينو آ دیوس کہ اپنے جنا حرم ني اندر اتیارے موجود چھئے تے بی بی ني ولادت ني رات چھے انے مارے کہوانی ضرورت نتھی کہ حرم ني اتیارے کیوی رونق ہشے تمہیں تماری آنکھوں تھی جوئی رہیا چھو حرم ني رونق نے اتیارے حرم نا تمام سہن آر اتنا زائرین تھی بھرے لاشے انے جہاں جو ہوتی اتیارے چالوانی بھی جگہ نتی حرم نی اندر ایو رش چھے الحمدللہ مرا عزیزو بس دل تھی دعا کرو شکے تمہیں بدھائی اتیارے بھلے تمہارو جسم آئی آگل نتی پانا تمہارا بدھائی نو قلب یعنی کہ تمہارا بدھائی نو دل اتیارے حرم نی اندر موجود چھے انے تمہیں بدھائی اتیارے بی بی معصومانہ دربار ماں حاضر شو انشاءاللہ انے آ دعا کرو شو معصومانی آ بارگاہ ماں કે આવતો વર્ષ તમને બધાઈને ઇન્શાલ્લાહ આ મોકા ઉપર અહીં આવું નસીબ ફરમાવે આજથી અશરે કરામત શરૂ થઈ રહ્યો છે ભાઈ બહેનની વિલાદતનો અશરો પહેલી તારીખે બહેનની વિલાદત અને અગિયારમી તારીખે ભાઈની વિલાદત આ અશરો અશરે કરામત તરીકે મનાવવામાં આવે છે અહીં આગળ વાકેન કરીમ હસ્તીઓની વિલાદત છે તો અશરો અશરે કરામત કેમ ન હોય અને મારા અઝીઝો અત્યારે તમે ઝાયરીન તે જોઈ રહ્યા છો માશાલ્લા અહેલે બેતના ચાહવાવાળા બીબીના ચાહવાવાળા સાથે સાથે તમને બતાવું કે અત્યારે અગર તમે પૂછો તો દિલથી આ કહી શકું છું અને બલકે યકીનની સાથે કે અત્યારે ચૌદે ચૌદ માસુમીન અલેહમુસલામ અહીંયા આગળ મોજૂદ છે ચૌદ માસુમીન અલેહમુસલામની અહીંયા હાજરી છે અત્યારે અને આ કોઈ મામૂલી મકામ નથી મારા અઝીઝો આ મકામ એ મકામ છે કે જેના માટે મૌલાએ કાયનાત ફરમાવે છે કે અલ્લાહે ફાતિમા માસુમા સલામુલ્લાહ અલેહાની અંદર ફાતિમા ઝહરાના જલાલ ઓ જમાલ ને કમાલ ને ફાતિમા ઝહરાના કમાલ ને માસુમે કુમમાં અલ્લાહે દાખિલ કર્યો છે યાની આ મકામ મકામે ફાતિમા ઝહરા છે ઇમામ રઝા અલેહિસલામ ફરમાવે છે કે મારી બહેનની જે ઝિયારત કરશે તો તેણે મારી ઝિયારત કરી છે યાને કે આ ઇમામ રઝાનો ભી હરમ છે ઇમામ રઝાનો ભી આ મકામ છે ઇમામ સાદિક અલેહિસલામ ફરમાવે છે કે માસુમેકુમ સલામુલ્લાહ અલેહાનું શહેર યાને કે શહેર કુમ અહેલે બૈતનો હરમ છે યાને અમો અહેલે બૈત આ જગ્યા ઉપર મોજૂદ હોઈએ છીએ અમે અહેલે બૈતનો હરમ છે મારા અઝીઝો એનો મતલબ એમ થયો ને કે તમામે તમામ માસુમીન અલેહમુસલામ માસુમેકુમ સલામુલ્લાહ અલેહાની બારગાહમાં ભેગા થાય છે આમ દિવસોમાં બી માસુમીન અલેહમુસલામ અહીં આવતા હોય છે ને બેઠા હોય છે ને હાજર હોય છે તો જરાક વિચાર કરો કે આજે બીબીની વિલાદત છે તો કેમ માસુમા સલામુલ્લાહ અલેહા ના મકામ પર માસુમાના હરમમાં અહેલે બૈત માસુમીન અલેહમુસલામ મોજૂદ ના હોય મારા અઝીઝો અત્યારે પૂરા હરમની રોનક તમે જોઈ રહ્યા છો માસુમા સલામુલ્લાહ અલેહા કોઈ મામૂલી હસ્તી નથી તમને હદીસો તો મેં સંભળાવી માસુમીનના બયાન બી સંભળાવ્યા મારા અઝીઝો તમને બતાવું માસુમા કોણ છે રિવાયત તમને બયાન કરું છું માસુમા સલામુલ્લાહ અલેહા અબુ મૂસા અશઅરી મૌલાએ કાયનાતના જમાનામાં જે એ જમાનામાં મોટા આલિમોમાં શુમાર થતો હતો
હાલાકે એની એક હિસ્ટ્રી છે, તમને બયાન નથી કરતો અબુ મુસા અશરી. પણ સાથે સાથે આ આ રિવાયત જે બયાન થઈ છે અબુ મુસા અશરીથી, એ તમને બયાન કરું છું કે અબુ મુસા અશરી બયાન કરે છે કે વખત મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામથી જ્યારે આ સવાલ પૂછે છે કે મૌલા તમે કીધા છો કે એક દિવસ એવો આવશે, એક વખત એવો આવશે કે જ્યારે આખી દુનિયામાં ક્યાંય હું તમને મોમિનીન આ બયાન કરતા કરતા સાથે હરમની રોનક બી દેખાડવા ચાહું છું, તમને બીજા સહેનમાં પણ લઈ જાઉં જેથી તમે જુઓ કે હરમના સહેનોમાં અત્યારે કેવી રોનક છે. તો મોમિનીન અબુ મુસા અશરી બયાન કરે છે કે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને સવાલ કર્યો કે મૌલા તમે કીધા કે એક દિવસ એવો આવશે, એક વખત એવો આવશે કે દુનિયામાં ક્યાંય પનાહની જગ્યા નહીં હોય, મૌલા દુનિયામાં ક્યાંય અમનો અમાન નહીં હોય, તો એ વખતે મૌલા શું કરે, લોકો ક્યાં જાય, કઈ જગ્યાએ પનાહ તલાશ કરે. મારા અઝીઝો ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ મૌલાએ કાયનાત ફરમાવે છે કે જ્યારે દુનિયાની અંદર તમને કોઈ જગ્યાએ પનાહ ના મળે, કોઈ જગ્યાએ અમનો અમાન ના મળે, તો એ વખતે તમે જાજો શહેર કુમની અંદર, કુમની અંદર જઈને પનાહ લેજો. મારા અઝીઝો ઇમામ અલી અલીસલામનો આ જુમલો હતો, એ વખતે મોલા ફરમાવે છે કે અલ્લાહે કુમની અંદર એક એવો ચશ્મો રાખ્યો છે કે જે ચશ્માની અંદર જે પણ જાશે એ ચશ્મા પાસે અલ્લાહ એને બલાઓથી દૂર કરી દેશે, અલ્લાહ એને મુસીબતોથી ગમથી નજાત આપી દેશે. મારા અઝીઝો મોલાએ લફ્ઝે ચશ્મો ઇસ્તેમાલ કર્યો છે. ચશ્મો આપણે જોયા કે એક ચશ્મો મક્કાની અંદર ઝમઝમ છે, એક ચશ્મો નેશાપુરમાં ઇમામ રઝા અલૈહિસ્સલામનો ચશ્મો છે, અને એક ચશ્મો જે ફુરાતના આપણે કહી શકીએ કે નહેરે ફુરાત છે કે જે કરબલાની કરબલાની અંદર છે. આ તમામ ફઝીલતવાળી નહેરો અને ચશ્મા છે. પણ મૌલાએ કાયનાત આ કુમના ચશ્માની શું વાત કરી રહ્યા છે, કુમમાં કયો ચશ્મો જારી થશે? ઓલામાની તફસીરમાં બયાન કરે છે મારા અઝીઝો, આ બીજો સહન છે, તમે જુઓ સહને ઇમામે હાદી અલૈહિસ્સલામ, આ સહને ઇમામે હાદી અલૈહિસ્સલામની રોનક. મોલા આ ક્યાં ચશ્માની વાત કરી રહ્યા છે કે જે કુંભની અંદર જારી થવાનો છે? તો મોલાએ કાયનાતની આ હદીસની તફસીર કરતા ઓલામા બયાન કરે છે કે ઈ ચશ્મો કે જે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ઈશારો કર્યા છે તે માસુમે કુમ સલામુલ્લાહ અલૈહા છે, અને એમની જાત ઈ છે કે જે કોઈ એમની પાસે આવશે અલ્લાહ તેને બલાઓથી દૂર કરી દેશે, અને અલ્લાહ તેના ગમોને મુસીબતોથી અલ્લાહ તેને નજાત આપી દેશે. મારા અઝીઝો આ છે ફાતિમા માસુમા સલામુલ્લાહ અલૈહાની જાત. તમને બે સહેનની ઝિયારત કરાવી, રોનક દેખાડી, ચલો તમને ત્રીજા સહેનની પણ રોનક દેખાડું. સહેને મસ્જિદે આઝમની અંદર તમે જો અત્યારે હું આ ચાલી રહ્યો છું ને, માશાઅલ્લાહ આજુબાજુ એટલી રશ છે અહીંયા આગળ હરમની અંદર કે લોકો સાથે ટકરાઈ રહ્યું છે, ટકરાઈ રહ્યા અત્યારે એવું હાલત છે. મોમિનીન કરીમ અહેલે બેતની બારગાહમાં છીએ, અને ઇમામ રઝા અલૈહિસ્સલામ જેની શાન આ રીતના ફરમાવ્યા છે, કારણ કે માસુમાની ઝિયારત આપણે હમણાં પડશું ને, આપણે માસુમાની ઝિયારતમાં શું પડે છે આપણે, યા ફાતિમતો ઇશફાઈ લી ફિલ જન્ના, એ ફાતિમા જન્નતમાં મારી શફાઅત કરાવો, અને પછી ફઇન્ન લક ઇન્દલ્લાહ શાન મિન શાન, એ માસુમા અલ્લાહની નજદીક તમારી એક ખાસ મકામ છે, એક મરતબો છે, એક ફઝીલત છે, એક શાન છે, એક મરતબો છે. મારા અઝીઝો ઇમામે રઝા અલૈહિસ્સલામ માસુમ ઇમામ જેશી માસુમાને આ રીતના ફરમાવે છે કે એ માસુમા અલ્લાહની નજદીક તમારો મકામ છે. મારા અઝીઝો તમે જો માસુમાનો મકામ શું મકામ છે, કયામતના દિવસે હું તમને એક ઈશારો કરું છું, માસુમાના મકામ તો બહુ જાજા છે, પણ તમને એક મકામ ઈશારો કરું કે કયામતના દિવસે અલ્લાહ તાલા ઘણા બધાને શફાઅતનો હક આપશે. અલ્લાહ તાલા આપણે આસ્તે આસ્તે હરમની અંદર જઈએ ને, સાથે સાથે બયાન કરું કે માસુમા ને જે કયામતના દિવસે અલ્લાહ શફાઅતનો હક આપશે, કોઈને કયામતના દિવસે અલ્લાહ 100 લોકોની શફાઅતનો હક આપશે, જેમ કે ઇમામ હુસૈનના ઝાહેર માટે આ મરતબો છે કે અલ્લાહ તેને 100 લોકોની શફાઅતનો હક આપશે જે ઇમામ હુસૈનનો ઝાહેર હશે.
કોઈને અલ્લાહ એનાથી વધારે શહદાને હક આપશે અમુક શફાતનો. ઘણા લોકો એવા હશે કે જેને અલ્લાહ ઓર વધારે હક આપશે, અંબિયા અલૈહિસ્સલામના હક વધારે છે. પણ માસુમા સલામુલ્લાહ અલૈહાનો મકામ આ તમે જો બાલાએ સરની રોનક જમો, જ્યાં આગળ મહારાજે કિરામની કબરો છે ત્યાં આગળ તમે રોનક જો આજ માસુમાની શબે વિલાદતના. તો માસુમાનો હક શું છે, મકામ અને મંઝિલત શું છે, જે ઇમામ રિઝા ફરમાવે છે કે અલ્લાહની નજદીક ખાસ મકામ છે. ફરમાવે છે કે ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે તદખુલુ બિશફાઅતિહા શિયતી અલજન્ના બિઅજમઈહિમ, કયામતના દિવસે માસુમાની શફાઅતથી તમામ શિયાઓને અલ્લાહ જન્નતમાં દાખિલ કરશે. મુમિનીન, આપણે અત્યારે ઝરીથી નજદીક જઈ રહ્યા છીએ અને મારી તમને ગુજારિશ છે કે તમે સાથે મળીને આપણે ઇઝને દુકુલ પડે અને પછી પોતાની જગ્યાએથી પણ તમે માસુમાના અહતરામમાં ઉભા થઈ જાઓ. આપણે સાથે મળીને અહીંયાથી ઇઝને દુકુલ પડે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم بإذن الله وإذن رسوله وإذن خلفائه. ادخل هذا البيت فكونوا ملائكة الله عواني وكونوا أنصاري حتى ادخل هذه روضة المباركة. وعدو الله بفنون الدعوات واعترف لله بالعبودية وللنبي والأئمة بالطاعة. ربي ادخلني مدخل صدق واخرجني مخرج صدق واجعل لي من لدنك سلطانا نصيرا. بسم الله وبالله وفي سبيل الله وعلى ملة رسول الله صلى الله عليه وآله. أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله وأن علي ولي الله. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. أبصر المؤمنين بيبينا احتراما પોતાની જગ્યાએથી ઊભા થઈ જઈને ઇન્શાઅલ્લાહ સાથે મળીને આપણે બીબીને સલામ કરશું, બીબીની ઝિયારત કરશું. પહેલા તસ્બીહ પડે. બીબીની વિલાદતની રાત છે મોમિનીન, ઇન્શાઅલ્લાહ બીબી પાસેથી ઈદી તલબ કરશું. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુ અકબર, 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 અલ્લાહુ અકબર. સુબહાનલ્લાહ, 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 અલ્હમ્દુલિલ્લાહ, 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 અલ્હમ્દુલિલ્લાહ. ઝિયારતે માસુમે કુમ સલામુલ્લાહ અલૈહા પડે છે. તમામ માસુમીન અલૈહિમુસલામ તરફથી, શહદાએ કરબલા સીરાને કરબલા અલૈહિમુસલામ તરફથી, આપણા મા બાપ ભાઈ બહેન અઝીઝો અકારીબ રિશ્તેદાર ઉલમા શહદા તમામ મોમિન મોમિનાત તમામ મરહૂમ મોમિનીન તરફથી, આપણા ફેમિલી તરફથી, આપણા અહેલો અયાલ તરફથી, આપણા તરફથી કુરબતન ઇલલ્લાહ. જેણે જેણે મોમિનીન ઇલ્તમાસે દુઆ કહ્યા છે, બીબીને હંમેશા સલામ કહેવરાવતા હોય છે, ખાસ એઓના તરફથી જે લોકો અત્યારે હાજર છે આ ઝિયારતમાં, એ લોકો ઇન્શાઅલ્લાહ અલ્લાહ તાલા એમને જલ્દી નસીબ કરે આગળ આવવું, એ મોમિનીનની ઝિયારતની ઇન્શાઅલ્લાહ તોફીકની નિયતથી. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. સલામુ અલા આદમ સફવતિલ્લાહ, السلام على نوح النبي الله, السلام على ابراهيم خليل الله, السلام على موسى كليم الله, السلام على عيسى روح الله, السلام عليك يا رسول الله, السلام عليك يا خير خلق الله, السلام عليك يا صفي الله, السلام عليك يا محمد ابن عبد الله خاتم النبيين, السلام عليك يا امير المؤمنين علي ابن ابي طالب وصي رسول الله,
السلام عليك يا فاطمة سيدة نساء العالمين، السلام عليكما يا سبتي نبي الرحمة وسيدي شباب أهل الجنة، السلام عليك يا علي ابن الحسين سيد العابدين وقرة عين الناظرين، السلام عليك يا محمد ابن علي باقر العلم بعد النبي، السلام عليك يا جعفر ابن محمد الصادق البار الأمين، السلام عليك يا موسى ابن جعفر الطاهر الطهر، السلام عليك يا علي ابن موسى الرضا المرتضى، السلام عليك يا محمد ابن علي التقي، السلام عليك يا علي ابن محمد النقي الناصح الأمين، السلام عليك يا حسن ابن علي، السلام على الوصي من بعده، اللهم صل على نورك وسراجك وولي وليك ووصي وصيك وحجتك على خلقك، السلام عليك يا بنت رسول الله، السلام عليك يا بنت فاطمة وخديجة، السلام عليك يا بنت أمير المؤمنين، السلام عليك يا بنت الحسن والحسين، السلام عليك يا بنت ولي الله، السلام عليك يا أخت ولي الله، السلام عليك يا عمة ولي الله، السلام عليك يا بنت موسى بن جعفر ورحمة الله وبركاته، السلام عليك يا رب الله بيننا وبينكم في الجنة، وحشرنا في زمرتكم وأوردنا حوض نبيكم وسقانا بكأس جدكم من يد علي بن أبي طالب صلوات الله عليكم، أسأل الله أن يرينا فيكم السرور والفرج وأن يجمعنا وإياكم في زمرة جدكم محمد صلى الله عليه وآله، وأن لا يسلمنا معرفتكم إنه ولي قدير، تقربوا إلى الله بحبكم والبراءة من عدائكم والتسليم إلى الله راضيا به غير منكر ولا مستكبر، وعلى يقين ما أتاه به محمد صلى الله عليه وآله وبه راض نطلب بذلك وجهك يا سيدي، اللهم ورضاك والدار الآخرة يا فاطمة اشفعي لي في الجنة فإن لك عند الله شأنا من الشان، اللهم إني أسألك أن تختم لي بالسعادة فلا تسلب مني ما نافيه ولا حول ولا قوة إلا بالله العلي العظيم، اللهم استجب لنا وتقبله بكرمك وعزتك وبرحمتك وعافيتك، وصلى الله على محمد وآله أجمعين وسلم تسليما يا أرحم الراحمين، اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. پروردگارا معصومہ سلام اللہ علیہا نے ولادت نا موقع پر بی بی نا حرم ماشی بی بی نا دربار ماشی خدایا ہمارا بدھائی طرف تھی مبارک بادی تمام معصومین نے خدمت ما بی بی نے خدمت ما ہمارا طرف تھی مبارک بادی یعنی ہمارا سلام نے قبول فرماؤ خدایا بی بی نا صدقہ ما جے ظاہرین بی بی نی زیارت کری رہیا شے یعنی بی بی نی زیارت نا شوق رکھے شے یہاں آوا ماتے خدایا سروے نے بی بی نی زیارت جلدی تھی جلدی نصیب فرماؤ انے بی بی نا صدقہ مامو نے تمام معصومین علیہ السلام نی زیارت نی عیدی تمام تارا گھر خانہ کعبہ نی طواف انے زیارت نے حج نی انے عمرہ نی سعادت نصیب فرماؤ خدایا آج نا موقع پر بہترین عیدی جے تو پسند کرے شے بی بی پسند کرے شے اہل بیت پسند کرے شے امو نے عطا فرماؤ ہمارا بدھائی نی عاقبت بخیر فرماؤ ہمیشہ ہمیشہ ایمان نی ساتھ ولایت محمد والے محمد نی ساتھ زندگی پسار کروانی انے موت تمنی ولایت ساتھ انے ایمان نی ساتھ نصیب فرماؤ بی بی نا صدقہ ما آج نامو نے گناہو نی بخشش نی دی نصیب فرماؤ خدایا امو نے ہمارا ماں باپ نے ہماری اولاد نے تمام مومن و مومنات نے ہمارا مرحومین نے بخشش فرماؤ پروردگارا بی بی نا صدقہ ما جے بے اولاد چھے تو انہیں اولاد نی عیدی نصیب فرماؤ قرض دار نا قرض نے ادا فرماؤ مومنین نی پریشانیوں نے دور فرماؤ بی بی نا صدقہ ما معبود تمام مومنین نی حاجت و دعاؤں تمناؤں نے آرزوں نے پوری فرماؤ بی بی نا صدقہ ما ہمارا اللہ دنیا ما جہاں پر اہل بیت نا چاہوا والا بی بی نا چاہوا والا چھے تو انہیں جان و مال و عزت و آبرو نے حفاظت فرماؤ پروردگارا بی بی نا صدقہ ما ہم انہیں دنیا ما وارمبار بی بی نی زیارت نے آخرت ما تنی شفاعت نصیب فرماؤ پروردگارا مومنین ما محبت نے بھائی چارو قائم فرماؤ پروردگارا ہمارا آپسی اختلافات نے ناراضگی نے دور فرماؤ ہم نے امام نا ظہور ماٹے تیار توانی توفیق عطا فرماؤ خدایا جیوی رتے بی بی نو روزو آباد چھ جنت البقی نا روزہ نے آباد فرماؤ نے امو نے بی بی فاطمہ زہرا نے ائمہ بقی نی عالی شان روزہ نی زیارت نصیب فرماؤ پروردگارا
عظیم دعا اج نہ موقع پر حجت خدا یوسف زہرا فاطمہ زہرانا لال مہدی دوران امام زمانہ علیہ السلام نا ظہور ما تعجیل فرماؤ امام ناعوان و انصار ما مارو شمار فرماؤ ربنا تقبل منا انك انت السميع العليم افسر و مومنین پتانی حاجتوں نے پیش کرے پروردگار سروی نے حاجتوں نے پوری فرماوے انشاءاللہ جلدی تھی زیارت نصیب فرماوے ادوانی ساتھ اجازت چاہو شویل تمہ سے دعا خدا حافظ فی امان اللہ